सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश सोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओ मय अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री गणश्याम महाराजनी जय बधाई भक्तों ने जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर छठी चिंतामणि सुख चिंतामणि एमां लखे छे के भगवानना अंगूठानो स्पर्श करीने गंगाजी पावन थई गया अनेकने पावन करवावाळा थया गौतम ऋषिना पत्नी अहल्या पत्थर थई गईला हता परंतु एमने पण ज्यारे रामचंद्रजीनी चरणरजनो स्पर्श थयो त्यारे पत्थरमांथी पाछा अहल्या थई गया સ્વામી છેલ્લે લખે છે વૃંદાવનના વેલી અને વન જ્યાં જ્યાં ભગવાનના અવતારના પગલાં પડેલા છે એ વેલી વન પૃથ્વી એ આદિ બધું પાવનકારી છે અને એ જે ચરણરજ છે ભગવાનની એને ઉદ્ધવજી જેવા ભગવાનના જે ભક્તો છે અક્રૂરજી જેવા જે ભગવાનના ભક્તો છે એ બધાય એ ચરણરજને પોતાના માથા ઉપર ઈચ્છે છે આગળ સ્વામી એમાં લખે છે ઉદ્ધવ અક્રૂર ને મન પ્યારી સુખકારી જી એવી પદરજ છે તમારી સુખકારી જી પગ પાવન પ્રીતે જોઈ સુખકારી જી તુલસી રહી છે ત્યાં મોઈ સુખકારી જી પગ પાવન પ્રીતે જોઈ સુખકારી જી તુલસી રહી છે ત્યાં મોઈ સુખકારી જી ઉદ્ધવજી અને અક્રૂરને પણ ભગવાનની ચરણરજવાળી પૃથ્વી અતિ પ્યારી છે ભગવાનના ચરણ જ્યાં અંકિત થયા હોય ભગવાનના ચરણારવિંદ જ્યાં પડ્યા હોય એ બધી જ ભૂમિની ચરણરજ જીવાત્માને પાવન કરવાવાળી છે જ્યારે જ્યારે પણ આપણે મહારાજનું વિચરણ કરેલા મહાન તીર્થોમાં જઈએ લોયાધામ જઈએ પંચાળા જઈએ ગઢપુર જઈએ વરતાલ જઈએ જ્યાં જઈએ ત્યાં ભગવાન ને ભગવાનના મોટા પુરુષો નંદ પંક્તિના સંતો ત્યાર પછીના અનેક મહાન સંતો ભક્તોની ચરણરજ એ તીર્થોમાં પડેલી છે આજે લોયા જેવું એક ખોબલા જેટલું ગામ હોય એની અંદર કઈ જગ્યા એવી હોય જ્યાં ભગવાનને નંદ સંતોના ચરણારવિંદ ન પડ્યા હોય 500 પરમહંસ સાથે ભગવાન પધાર્યા હોય અને નાનું અમથું ગામ એની અંદર ગામનો કોઈ સીમાડો એવો ના હોય કે જ્યાં સંતોના પગલાં ન પડ્યા હોય ત્યાર પછી મહાન મહાન જે જે મોટા મોટા સંતો એવા તીર્થોમાં ગયા હોય ભક્તો ગયા હોય એ બધાની ચરણરજ પણ પડી હોય
આજે પણ વર્તમાન કાળે એવા મહાન સંતોને ભક્તો તીર્થોમાં વિચરણ કરતા હોય, તીર્થોમાં જાતા હોય, ત્યાં રહેતા હોય, એટલે ચરણરજ અતિ પરમ પવિત્ર છે. અરે ભગવાન જ્યાં મનુષ્ય આકારે નથી વિચર્યા, પણ જ્યાં ભગવાનના સત્પુરુષો ગયેલા છે, એને સત્પુરુષોના ચરણો પડેલા છે, જ્યાં ભગવાનના એકાંતિક સંતો ભક્તો નિત્ય વાસ કરીને રહે છે, જ્યાં ભગવાનના એકાંતિક સંતો ભક્તો નિત્ય જ્યાં ભેગા થઈને ભજન કરે છે, એ જગ્યા પણ તીર્થરૂપ છે. ત્યાંની ચરણરજ પણ અતિ પાવનકારી છે. ઘણા ભગવાનના ભક્તો એવા મેં દર્શન કર્યાને જોયા છે વિદેશમાં. વેક્યુમ કર્યું ને, વેક્યુમ, એમાં જે ધૂળ ભેગી થાય ને એમાંથી ધૂળ લઈ લે છે. આ સંતો સ્ટેજ ઉપર આવું જ્યાં હોય ત્યાં આરતી સ્તુતિ કરતા હોય ને એને વાળે ને પછી ત્યાંથી ચરણરજ લઈ જાય છે. ક્યાંય સંતો ભક્તો બધાય આવ્યા હોય, સંતો ભક્તો રહેતા હોય, એવા પવિત્ર સંતો ભક્તોની ચરણરજ મળે, આવી ભાવનાથી ઘણા ભક્તો એ ચરણરજ લઈ જાય છે મંદિરમાંથી. શા માટે? તો કે એને મહિમા હશે તો લઈ ગયા, એને ઘરમાં રાખી મૂકે છે. કોઈક એવો ઉપદ્રવ થાય ત્યારે ચરણરજ એને કામ લાગે છે. મોટા મોટા તીર્થોની અંદરની ધૂળ ઘરમાં રાખી મૂકે છે ભગવાનના ભક્તો. છપૈયા ગયા હોય, વરતાલ ગયા હોય, લોયા ગયા હોય, પંચાળા ગયા હોય, ત્યાંનું બધું રાખી મૂકે. કેમ? તો કે બધું પાવનકારી છે. ભગવાનના સ્પર્શમાં એક વખત એક આ દુનિયાનો કોઈ મોટો વ્યક્તિ હોય ને, ખ્યાતનામ વ્યક્તિ, એના સંપર્કમાં આવેલી એક પેન હોય ને, એના સંપર્કમાં કોન્ટેક્ટમાં આવેલું એક કાગળ હોય ને, એને પણ કેટલા મોટા શોકેસમાં સાચવીને એની પાછળ કેટલો મોટો નિબંધ લખીને રાખવામાં આવે છે. આવે ને કે ભાઈ આ કોણું છે? અહીંના મ્યુઝિયમોમાં જાય તો શું છે? અહીંના મ્યુઝિયમોમાં જઈએ તો જે પૂર્વે ઇતિહાસમાં આ દેશ માટે કે દુનિયા માટે મોટા મોટા વ્યક્તિત્વ ધરાવતા જે જે વ્યક્તિઓ થઈ ગયા, એના સંપર્કમાં આવેલા બૂટ, એને બૂટ પહેર્યા હોય, એને એ સમયે જે જે પહેર્યું હોય એ બધું મ્યુઝિયમમાં મૂક્યું અને એનો ઇતિહાસ લખ્યો હોય. આ જોઈ ને મ્યુઝિયમમાં, કેટલાક મ્યુઝિયમો છે લંડનની અંદર, તે રાજા અને રાણી જે હોય એના મ્યુઝિયમો છે આખાય. તો આખા એના મ્યુઝિયમો એટલે એની કબરો, એમાં આખું મ્યુઝિયમ જ કબરોથી ભરેલું. આ સાલમાં આ રાજા થયો, ના એની રાણી થઈને આટલી રાણી હતી, ના મરી ગઈ ને એની આ કબર, રાણી આની રાણી, એમ આખા મ્યુઝિયમની અંદર એ કેવો કપડાં પહેરતા હતા, આવું કપડું હતું એનું, આ રીતના સાધનો વાપરતા હતા, આ બૂટ હતા, એને શોકેશમાં રાખી મૂકે છે. એક ગમે એટલો આ પૃથ્વી પર કોઈ બળિયો વ્યક્તિ હોય, ગમે એટલો બળિયો વ્યક્તિ હોય, પણ જન્મ ને મૃત્યુનો દુઃખ લઈને જન્મે છે. એક ભગવાનને, ભગવાનના સત્પુરુષોને બાકાત કરીને, ગમે એટલું મહાન વ્યક્તિત્વ હોય, આ પૃથ્વી પર ક્રાંતિકારી કામ કરવાવાળા હોય, ગમે એટલી મોટી શોધખોળ કરવાવાળા હોય, પરંતુ જન્મ અને મૃત્યુના દુઃખની વચ્ચે આ પૃથ્વી પર હોય છે. જે પોતાના મૃત્યુને કંટ્રોલ નથી કરી શકે, એમ જે પોતાના જીવનની બધી જ સંચાર દોરીઓ કંટ્રોલ નથી કરી શકે, એમ એવો સામાન્ય જીવ, ભગવાનની દ્રષ્ટિએ સામાન્ય, દુનિયાની દ્રષ્ટિએ મહાન વ્યક્તિત્વ ચોક્કસ હોઈ શકે, પણ ભગવાનની દ્રષ્ટિએ સામાન્ય વ્યક્તિત્વ કહેવાય એવા વ્યક્તિના સંપર્કમાં આવેલા પદાર્થોને પણ લોકો મહાન માનીને સાચવે છે, ઇતિહાસ તરીકે સાચવે છે, એને બહુ મોટું કરીને સાચવે છે. તો ભગવાન સ્વામિનારાયણના સંપર્કમાં આવેલી ચરણ, એમના ચરણની રજ, ભગવાનના નંદ પંક્તિના સંતો કે એના પછીના સંતો ભક્તોની ચરણની રજ, એવા મહાન મહાન ભગવાનના સંતો ભક્તો, એનો કેટલો મોટો મહિમા હોય. જેના હૃદયમાં મહિમા હોય એને જ સત્સંગ કર્યાનો લાભ છે. જેના હૃદયમાં મહિમા નથી
એને આ સત્સંગ મળ્યાનો કોઈ પણ પ્રકારનો લાભ નથી, કોઈ પણ પ્રકારનો લાભ નથી. જેને સત્સંગ મળ્યો અને જેના હૃદયમાં સત્સંગનો મહિમા સમજાનો, એ મહિમાને સમજાયા પછી એને સ્થિર કરીને રાખ્યો, તો આ સત્સંગ એને ફળીભૂત થાય. આ સત્સંગ મળ્યો પણ આની અંદર એને મહિમા કંઈ રાખ્યો નહીં અને એ મહિમામાંથી લુખો થયો, તો આ સત્સંગ મળ્યાનો એને કોઈ લાભ નથી, કોઈ લાભ નથી. સત્સંગ છે, પૃથ્વીલોક છે. આ પૃથ્વીલોક ઉપર કોઈ દિવસ એવું ન માનવું કે આવું કેમ, વાય, વોટ, વેર. હું કહું છું ડબલ્યુનો ત્યાગ કરો ત્યારે જ મહિમા આવે. શા માટે આમ, કેમ આવું થાય, કેમ આમ, કેમ આવું થયું, બધું જ થાય. પૃથ્વીલોક ને મૃત્યુલોક, ત્યાં પરમાત્મા સ્વયં મનુષ્ય આકારે હાજર હોય તો પણ બધું થયું છે ને થશે. ગોપાળન સ્વામી જેવા મોટા પુરુષો હાજર પૃથ્વી પર હતા તે વખતે બધું જ ખરાબ નહોતું થતું ને બધું સારું નહોતું થતું. ત્યાર પછી પણ મોટા મોટા પુરુષો, મોટા મોટા સંતો, ભક્તો, આ પૃથ્વીલોક પર બધું જ થતું આવ્યું છે. પણ મોક્ષ ભાગી જીવાત્માઓએ મહિમાવાળી દ્રષ્ટિથી ભગવાન, ભગવાનના સત્પુરુષો જે રાહ બતાવે એ રાહે ચાલતા ગયા, પોતાના મહિમાના લેવલને તપાસતા ગયા કે મારો મહિમા ના ઘટવો જોઈએ. અને મહિમાનો અર્થ જ સીધો એ થાય છે, ચરણરત તો તમે ધૂળ જ દેખાય છે. શું ધૂળ? આપણે લોયાના લીંબતરુનું પાન લઈએ પ્રસાદીનું, કે ગઢપુરમાં લીંબતરુ જેની નીચે મહારાજ બેઠા એનું પાન લઈએ, જ્ઞાં જઈને જોઈએ, તો બીજા લીમડા જોવો ને લીમડો જોવો, શું ફેર લાગે? એ તો આપણને દેખાય ભગવાનનો કોન્ટેક્ટ છે, પણ લીમડા જોવો તો શું ફેર લાગે? પૃથ્વી પર 500,000 લીમડા હોય અને જેને ખબર જ નથી ભગવાન સ્વામિનારાયણ શું છે, તો એ તો ઓલો લીમડો જોયો ને આ લીમડો જોયો, બે હરખું જ લાગે ને. આપણને કોઈ જગ્યાએ દુનિયામાં લઈને ઉભા રાખ્યા હોય તો બધાને લાગે ભાઈ આ માણસ છે ને આ માણસ છે, બીજું શું લાગે, આને અહીંયા આગળ આ શો કર્યો છે. ઇતર વ્યક્તિને લાગે, રિલિજિયનની જેને ખબર નથી લાગે, આ શો કર્યો છે, મેકઅપ કર્યો છે આવો, એને એવું લાગે ને, મેકઅપ કર્યો છે. આપણે બાળ બાળા મૂંડાયા હોય, મેકઅપ કર્યો છે આને, એવું લાગે. કારણ કે એની દ્રષ્ટિ એવી છે. મહિમાનો અર્થ એ થાય છે, દેખાય છે એના કરતાં જુદું સમજવું, એનો નામ મહિમા છે. દેખાય છે એના કરતાં જુદું અને ઊંચું સમજવું, જુદું અને અલૌકિક સમજવું, એનું નામ મહિમા છે. ભગવાનના ભક્તને અંદર મનુષ્ય ભાવ લાવવો જ નહીં, તે મનુષ્ય ભાવ લાવવો નહીં આવે. છે કોણ? બધા મનુષ્ય. એટલે એમાં ભાવ કયો પડ્યો હોય? મનુષ્ય. તો કે મનુષ્ય ભાવ લાવો નહીં. ઓલામાં મનુષ્યનું શરીર છે, મનુષ્યનો ભાવ છે, મનુષ્યનો ભાવ છે એટલે મનુષ્ય જેવું જ બધું કરવાના છે, સાધન દશામાં છે એટલે મનુષ્ય ભાવ જ પ્રગટ થવાનો એના. હવે બધું મનુષ્ય ભાવ પ્રગટ થાય પણ સમજવાનું શું? આ તો બ્રહ્મની મૂર્તિ છે, આમ સમજવાનું. હવે આ ભગવાનનું વિઝન છે, આ બુદ્ધિવાળાનું વિઝન નથી, આ ગ્રેજ્યુએટ થયેલાનું વિઝન નથી. આ વિઝન કોનું છે? ભગવાનનું છે. પ્રથમનું 24મું વચનામૃત. મહારાજ કહે છે, આનો સ્વભાવ સત્સંગમાં ચાલે એવો નથી, તો પણ એને આવો મોટો સત્સંગ મળ્યો છે એટલે એનું અતિ મહદ ભાગ્ય છે, અતિ બડું ભાગ્ય છે. એમ વિચારીને પણ એનો સ્વભાવ સત્સંગમાં નથી ચાલે એવો, તો પણ મહારાજ કે એનો અતિશય ગુણ લેવો. આ ભગવાનનો દ્રષ્ટિકોણ છે, આ ભગવાનનું વિઝન છે. મહિમા, ચરણ રજનો મહિમા. દેખાય છે ધૂળ, વેક્યુમ કરે તો વેક્યુમ કરીએ, કર્યા પછી એ જે ધૂળ ભેગી થઈ એમાંથી આવું મગાવ્યું હોય, લીધું હોય એવા ગણતરીના મને ખબર છે ગરીબ ભક્તો છે,
તો બધા હરિભક્તો મહિમા વિનાના છે? બીજા ના, મહિમાવાળા જ છે. પણ ઓલાને વેક્યુમની અંદર ભેગી થયેલી ધૂળમાંથી મારે કંઈક થોડું જોઈએ છે, આવો ભાવ જેને થયો લગભગ 2-3 વર્ષ થઈ ગયા આ ઘટનાને. ઘણા ભક્તો આ સ્ટેજ પરથી તો લઈ જાય છે હજુ, તો એવો ભાવ જેને થયો એનો દ્રષ્ટિકોણ એ વેક્યુમની ધૂળમાં શું છે, અને વેક્યુમ કરવાવાળો છે પોતે એ નથી લઈ જતો કોઈ બી, એ વેક્યુમ કરવાવાળો છે તો વેક્યુમ કરીને કોથળી ભરીને જવા દે છે. પણ ઓલા જે આવેલા હતા એને એમાંથી કંઈક જોઈતું હતું. તો વેક્યુમ કરવાવાળા મહિમા વિના વેક્યુમ કરવા મંદિર આવતા હશે? મહિમા તો છે જ ને, મહિમા વિના નથી થતું. પણ મહિમાના લેવલો એટલા બધા છે, એટલા બધા છે કે ખદ્યોતથી માંડીને મહાતેજ સુધીના જે મુક્તના ભેદ પડે છે એ મહિમાના લેવલ ઉપર પડે છે. જેટલો મહિમા વધારે એટલો એ મુક્ત વધારે, જેટલો મહિમા ઓછો એટલું એમાં મુક્તપણું ઓછું. આ સીધો અને સાદો હિસાબ છે. જેટલો મહિમા જેની અંદર વધારે એ એટલો મોટો મુક્ત, અને જેમાં જેટલો મહિમા ઓછો એની અંદર મુક્તપણામાં એટલી ખામી રહે. મહારાજના અક્ષરધામની અંદર જવું એ તો માયાથી રહિત થઈ ગયો અને જન્મ મરણથી રહિત થઈ ગયો, ભગવાનનું ભજન કરતો હોય બ્રહ્મરૂપ થઈ ગયો અને ભગવાન જન્મ મરણથી રહિત થયો એટલે ભગવાનના ધામને પામી ગયો. પણ ભગવાનના ધામમાં ગયા પછી મુક્તના જે ભેદ પડે છે, ખદ્યોત એટલે આગ્યો પેલો, એમાં કેટલું તેજ હોય, આજ્ઞામાં તેજ કેટલું હોય, કે એને લઈને કંઈ તમારે વંચાય, 2 આજ્ઞા મૂકી દો આખી બુક વંચાઈ જાય. એ તો દેખાય, સરસ દેખાય, ખિસ્સામાં મૂક્યો હોય તો લાગે કે ડિઝાઇન કરી છે, એટલું દેખાય ખદ્યોત. એનાથી એક ખદ્યોત હોય, પછી નાનો જીરોનો લેમ્પ હોય, ખડીયો હળગાવ્યો હોય, મીનબત્તી કરી હોય, ફાણસ કર્યો હોય, મસાલ કરી હોય, એનાથી આગળ જતાં જીરોનો લેમ્પ કર્યો હોય, એનાથી આગળ 100 વોલ્ટવાળો કર્યો હોય, એનાથી આગળ હેલોજન હોય, એનાથી આગળ સૂર્ય જેવું તેજ હોય, એનાથી આગળ જઈએ તેવા કરોડો સૂર્ય જેવું તેજ હોય ને એવું કરોડો નબજો સૂર્યનું તેજ ભેગું કરી એવું મહાતેજ, એવા અનંત ભેદો પડી જાય છે મુક્તના. એ મુક્તના ભેદ પડવાનું કારણ શું? તો સારંગપુરનું 17મું વચનામૃત મુક્તના ભેદનું, મહારાજ નંદ સંતોએ એને લેબલ આપ્યું છે મુક્તના ભેદનું, આંબલેની ડાળીનું. મહારાજ કહે છે જેમ જેમ ભગવાનનો એ મુક્ત ભગવાનનો મહિમા સમજતો જાય, એમ એમ મહારાજ કે ભગવાનથી વધારે નજીક થતો જાય, અને ભગવાનથી જેમ નજીક થતો જાય એમ એને પાછું એમ દેખાય ભગવાન તો પરના પર જ છે. જેમ એને પરના પર દેખાય એટલું એનું મુક્તપણું વધતું જાય. મહારાજે કીધું જેમ આ ચંદ્રમાનું પ્રતિબિંબ ચંદ્રમા છે એ અહીંથી તો થાળી જેટલો દેખાય છે, પણ જેમ જેમ એને ઢોંકડું થવાય એમ એમ ખબર પડે કે ચંદ્રમા તો બહુ મોટો છે, અને અતિશય ઢોંકડું થવાય તો ચંદ્રમાના આખા ઉપર નજર પણ પહોંચે નહીં. અહીંથી કોઈ જોવે, ચાંદો જોયો? જોયો ને, ક્યાં છે? આ રહ્યો, કેવડો થાળી જેવડો, ભાત કઢી રોટલીને શાક જમો એટલી થાળી જેટલો કોણ છે, ડીશ નાની પડે કદાચ નાસ્તામાં જ કામ લાગે એટલી ડીશ દેખાય છે ને. ચાંદો જોયો? હા જોયો છે ને ભાઈ, કેટલી વાર જોયો? બહુ વખત જોયો, ખેતરમાં હૂતા હતા ચાંદા જ જોતા હતા, બીજું હું જોતા હતા. જોયો છે ને, જોયો છે ચાંદો, જોયો છે. પણ જેવી એની મોટાઈ છે, જેવું એનું કાર્ય છે, એને કોણ જાણે, એ જેને પગ મૂક્યો ને એને ખબર પડે ગુરુત્વાકર્ષણ કેટલું છે, એની ઉપર શું છે. બાકી અહીંથી આપણે જોઈએ ધોળું, ધોળામાં ઓલો ડાગો, ડોશીનો ડાગો નહીં કે ડોશીમાં અંદર એંટીઓ કાંતેશ, એવું એવું અંદર ભાવના કરીને બેસી જાય, જેવી ભાવના કરો એવું દેખાય.
હવે ને આ ક્યાં ડોશીમાં રેટ્યો ક્યાં તો આ બેઠા, પણ અહીંથી જોવે ને આ બેઠા, અહીંથી જોવે છે તો ચંદ્રમાં થાળી જેટલો દેખાય છે. પણ ભગવાન સ્વામિનારાયણ એને કેવો જોતા હતા? મહારાજે શું કહ્યું? જેમ જેમ ઢૂંકડું થવાય એમ એમ એ મોટો થતો જાય ને એનો મહિમા યથાર્થ જણાય. જેમ જેમ મહિમા વધારે જણાય એમ એનાથી ઢૂંકડું થવાય. એટલે આ બધું નિષ્કુળન સ્વામીના હૃદયમાંથી એટલા માટે લખાય છે કે મહિમાથી સભર સંત છે. મહિમા સભર જેટલું આપણું હૃદય થાય એટલું આપણને અહો અહો થયા કરે. મહારાજે પ્રથમના 78માં વચનોદમાં કીધું, આઠે પોર અહો અહો થાય, આઠે પોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે, એવું છે. હા, અને આનંદના સમુદ્રમાંથી શોકના સમુદ્રમાં જવું હોય ને તો અહીં બધું ભગવાને રાખેલું છે. સત્સંગની અંદર બે પાર્ટ રાખેલા છે. મહારાજે કહ્યું વિવેકી છે જેને વધવું છે એ દિવસે દિવસે ભગવાનને ભગવાનના સંતો ભક્તોના ગુણને ગ્રહણ કરે છે, પોતાના અવગુણને ગ્રહણ કરે છે. અને જેને ઘટવું છે એ દિવસે 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 પોતાની અંદર ગુણ જોવે, ભગવાનના ભક્ત સંતમાં અવગુણ જોવે, એ ઘટતો જાય, એ ઘટતો જાય. વધવું છે કે ઘટવું છે, મોટે ભાગના મુમુક્ષુઓ સત્સંગમાં પ્રવેશ કરતી વેળાએ ચોક્કસ એવું માને છે કે મારે વધવું છે. પરંતુ સત્સંગની અંદર થોડાક સમય ચાલતા થાય ત્યારબાદ એ પોતાનો વધારો ને ઘટાડો માપવાનું બંધ કરી અને બીજાનો કેટલો ઘટાડો થયો છે, બીજાનો કેટલો વધારો થયો છે, બીજાના ઘટાડાને હું કેવી રીતે બીજા આગળ બતાવી દઉં, બીજાના વધારાને હું કેવી રીતે દબાવી દઉં, આની ઉપર એનું ફોકસિંગ વધતું હોય છે. જો ગાફલ બને તો સાવધાન હોય, નિત્ય કથા વાર્તાનો સંગ હોય, નિત્ય વિચાર હોય, નિત્ય ચિંતન હોય તો વધે, નહીં તો શરૂઆતમાં બધાને વધવા માટે જ એડમિશન લીધેલું હોય છે. મેડિકલની કોલેજમાં આવ્યો છે એને સામાન્ય ડૉક્ટર નથી થવું, એને એવું છે કે પૃથ્વી પરનો સારામાં સારો ફર્સ્ટ નંબરનો ડૉક્ટર થાવ, એટલે ડૉક્ટર લાઈનમાં આવ્યો છે. એમ સત્સંગમાં આપણે બધા આવ્યા છીએ તો આપણે એવા વિચારથી આવ્યા છે કે જે મહામુક્ત અને અનાદિ મુક્તની પદવી છે એ મારે મેળવવી છે. મારે અક્ષરધામના કનિષ્ઠ સવિકલ્પ નિશ્ચયવાળા મુક્ત જેવું નહીં, મારે તો ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા મુક્ત જેવું અનાદિ મુક્તની સ્થિતિવાળા થવું છે. આવા સંકલ્પે સહિત આપણો પ્રવેશ સત્સંગમાં થાય છે અને એના માટે આપણે તંતોડ આવીને તરત મહેનત પણ કરતા હોઈએ છીએ, ભજન કરતા હોઈએ છીએ, કથા કરતા સાંભળતા હોઈએ છીએ, બધું જ કરતા હોઈએ છીએ, મહિમાથી કરતા હોઈએ છીએ. પછી જેમ જેમ ભગવાનના સંતો ભક્તોની મધ્યે રહેવાનું થાય એમ એમ એના મનુષ્ય ભાવ આપણને દેખાય, મનુષ્ય ભાવ દેખાય. એટલે આપણે મૂળ તો પેલા મનુષ્યના ભાવમાંથી જ આવેલા ના સત્સંગમાં. આ સત્સંગ અલૌકિક છે, સત્સંગ લૌકિક નથી, સત્સંગ અલૌકિક છે. પણ આપણું ઉત્પાદન મનુષ્ય ભાવમાં થયેલું છે, આપણે એવી જગ્યાઓ ઉછર્યા છે કે જ્યાં મનુષ્ય ભાવ સિવાય બીજી કોઈ વાતો આપણે સાંભળી જ નથી. જન્મો જન્મથી આપણે દેહાત્મ ભાવ સાથે જ જન્મ્યા, દેહાત્મ ભાવ સાથે જ મર્યા, દેહાત્મ ભાવથી જ આપણે બધું જોયું અને દેહાત્મ ભાવથી જ આપણે બધું માન્યું, જેના કારણે આ જન્મની અંદર અલૌકિક સત્સંગ મળ્યો હોવા છતાં પણ પ્રથમના અમુક દિવસો અમુક કલાકો અમુક વર્ષો ગયા પછીથી જે મૂળભૂત દેહાત્મ ભાવ છે, જે મૂળભૂત દેહભાવ દ્રષ્ટિકોણ છે, મૂળભૂત જે નકારાત્મક વલણ છે એ બધું જીવમાં પાછું આવિર્ભૂત થાય છે, આવિર્ભાવ એનો થઈ જાય છે. કારણ કે જ્યારે એ સત્સંગમાં પ્રવેશ કરે છે ત્યારે ભગવાન અને સત્પુરુષનું એના માથે વજન હોય છે કે આવા ભગવાનને આવા સત્પુરુષ મળ્યા, મારા મોટા ભાગ્ય છે. ધીરે 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 એ વજન ઘટે, એ વજન ઘટે, એની સાથે ભજન પણ ઘટે. ભજન અને સત્પુરુષને ભગવાનનું વજન ઘટે એટલે ઓટોમેટિક દેહાત્મ ભાવ વધે, દેહાત્મ ભાવ વધે એટલે કોઈ દિવસ ઉદ્ધવને અક્રૂર જેવું ના થાય. અહીં શું લખ્યું? ઉદ્ધવ અક્રૂર અને મન પ્યારી સુખકારી જી,
એવી પદરજ છે તમારી સુખકારી જી. ઉદ્ધવજી વૃંદાવનમાં ગયા, ગોપીઓને ઉપદેશ આપવા માટે ગયા છે. મોટા જ્ઞાની પુરુષ ઉદ્ધવજી જ્યારે ગોપીઓ પાસે ગયા, ગોપીઓને ઉપદેશ દેવા માટે શ્રીકૃષ્ણે કીધેલું જાઓ ગોપીઓને સમજાઈ આવો કે હું તો ક્યાંય દૂર નથી, રજે રજમાં છું. ઉદ્ધવજીને એવું જ્ઞાન હતું, કને કનમાં જહાં દેખું વહાં રામજી, આવા જ્ઞાની પુરુષ હતા. પણ એ ઉદ્ધવજી જ્યારે ગોપીઓની સ્થિતિ જોઈને ત્યારે ઉદ્ધવજીને થયું કે હું મારું જ્ઞાન શું કામનું, મારું જ્ઞાન શું કામનું. ગોપીઓએ સામે જ્ઞાન દઈ દીધું અને ઉદ્ધવજી જ્યાં વૃંદાવનની અંદર બધી વેલી વૃક્ષ બધાને ભેટ્યા, કારણ કે આ એક એક ઝાડવાને કૃષ્ણ ભેટેલા છે, આ એક એક વેલી ઉપર કૃષ્ણ રમેલા છે, એના ચરણ પડેલા છે. માટે આ વેલીને આ વૃક્ષ એ ધન્ય છે, મને આનો યોગ થયો એટલે મારા મોટા ભાગ્ય છે, મારા મોટા ભાગ્ય છે. આપણે ગઢપુર લીમતરું હોય પ્રસાદીના મહારાજના, ત્યાં જઈને બાદ ભીડીએ, લોયામાં લીમતરું હોય ત્યાં જઈને બાદ ભીડીએ, એની અંદર છે તો કડવાશ, એ કાંઈ મીઠું થઈ ગયું, ટેસ્ટ કરો તો, પાન જમો તો કડવું જ હોય, બરાબર ને. આંબાનું પાન હોય, પ્રસાદીનો આંબો હોય, એની નીચે બેસીએ તો આંબાનું પાન કંઈ આપણે જમીએ એટલે પાલકની ભાજી જમીએ એમ થઈ જાય, એ તો જેમ હોય એમ જ હોય. પણ તોય આપણે એને વંદન કરીએ, ભેટીએ, પગે લાગીએ, પછી આપણે જોઈએ છે કે આમાં કડવાશ રહી છે. જોયું આપણે, જોયું કે આ આંબાના પાનનો શું ઉપયોગ, કેરી ના આવે તો શું કામનું, ખોટો આંબો થઈ જાય તો કામનું. અરે વડ હોય, મહારાજ કેટલાક વડ નીચે બેઠા હોય, વડ હાવ હુકાઈ ગયો હોય, ખાલી ઠૂઠા જ રહ્યા હોય, તોય આપણે જઈએ તો શું કરીએ, ત્યાં પગે લાગીએ, ભેટીએ, લાકડું જો થોડું મળે તો લઈ લઈએ. બોલો તો શું એ વડે એના ગુણધર્મ બધા છોડી દીધા? એ તો છે, પણ આપણે શું વિચારીએ છીએ કે આને ભગવાનનો યોગ છે, ભગવાનનો યોગ છે, એ મહિમાના કારણે આપણે એને મહાન જાણીએ છીએ. તો મહારાજે વચનાવતમાં કીધું કે ભગવાનના યોગમાં આવેલા વૃક્ષ વેલી એ બધા જો મુક્ત સમાન હોય તો ભગવાનના જે ભક્ત હોય એ તો ભગવાનનું ભજન કરતા હોય, ભગવાનના સંત હોય તો ભગવાનનું ભજન કરતા હોય, તો એને મોટા મહાન જાણેમાં હું મહારાજ કે એમાં સંશય કરવા જેવો છે? લો આ ભગવાનનો દ્રષ્ટિકોણ. માટે ભગવાનના યોગે કરીને બધું જોવું, ભગવાનનો મહિમા જેટલો વધારે એટલું એના યોગનો મહિમા વધારે. જે વ્યક્તિનો આપણને બહુ મહિમા હોય ને, એ વ્યક્તિના ઉપયોગમાં આ દુનિયાની અંદર બધું હચવાય છે. કોનું? પૃથ્વી પર લાખો માણસ જન્મ બધાનું હચવાય છે? ના. જેનો મહિમા સમાજ સમજે છે કે આ બહુ મોટો વ્યક્તિ થયો પૃથ્વી પર, એનું બધા હાચવે. બોલો. એક રાજ એક દેશના સેવક હોય મોટા, અને ખરેખર એક સાધુ જેવા સ્વભાવથી દેશની સેવા કરતા હોય એવા મહાન વ્યક્તિત્વના સૂટ કેટલામાં વેચાય છે? એવા મહાન વ્યક્તિત્વના જે કોટી હોય એ કેટલામાં વેચાય છે? કોટીની કિંમત કાંઈ એટલી મોંઘી હોય? 4 કરોડમાં વેચાતી હોય, 4 કરોડ હોય ન હોય, પણ કિંમત કેમ વધી ગઈ એ કોટીની? મોટા વ્યક્તિત્વના સ્પર્શમાં એ કોટી આવી. તો મોટું વ્યક્તિત્વ કયું? તો કે દેશ માટે આવું કર્યું છે, પોતાના પરિવાર માટે પણ ચિંતા નથી કરી. એવું જે જે વ્યક્તિત્વ એની પાછળ છે એના કારણે ઓલી કિંમત વધી ગઈ. તો પરમાત્માના યોગમાં આવેલા વ્યક્તિ, પરમાત્માના યોગમાં આવેલા પદાર્થ, પરમાત્માના યોગમાં આવેલી વસ્તુ માત્ર, જીવ પ્રાણી માત્ર, એનો મહિમા. બસ મહિમાનો અર્થ થાય છે દેખાતું નથી છતાં પણ એને ઊંચું અને સાચું જાણવું, એના મહિમા. દેખાય નહીં પણ ઊંચું ને સાચું જાણવું. આ ભગવાન છે એ પ્રત્યક્ષ જ છે, આ અર્ચા સ્વરૂપે બેઠેલા ભગવાન છે એ પ્રત્યક્ષ ને પ્રગટ અક્ષરધામમાં જે છે એ જ આ છે, આવું મોટા પુરુષોએ કીધું. તો ભગવાન આપણી જોડે પર્સનલી વાતો કરવા લાગ્યા? આપણે કે હેઠા આવો ને, અહીં બેસી જાઓ મારી બાજુમાં, તો બેસી જાય.
પણ મોટા પુરુષે કીધું એટલે એમ જ છે, મને નથી દેખાતું એ ખોટ કોની છે? મારી છે. મને નથી અનુભવાતું એ ખોટ કોની છે? મારી છે. બાકી એ છે એમ જ. આમ જે માનવું ત્યારે મહિમા વધે. નિષ્કુળન સ્વામી જેવા કહેતા હોય કે ભગવાનના ચરણ રથથી અંકિત થયેલું જે છે બધું પાવનકારી છે, એટલે તરત હા પડી જાય. પછી તો આપણે તીર્થમાં ગયા હોય ને પછી જે મહારાજનું પ્રસાદીનું જળ હોય ને એમાં લીલ થઈ ગયું હોય તો ઘણા ન્યા જઈને પછી તીર્થમાં જાય ને તો પાણી માથે ચડાવવાનું બાજુ પર રહ્યું પણ ઉપરથી ન્યા જઈને ટીકા કરે કે લીલ થઈ જાય તો પણ એનો મહિમા ઘટી જતો નથી. મહિમા નથી ઘટી જતો. એક આપણા ભગત વીરા ભગત ગઢપુર ગયા, ગઢપુર ગયા ને પછી પાછા આવ્યા. કોઈએ કીધું ભાઈ ગંગા નાવા ચાલો તો તમારો પાવન થાવ. આ કે હું તો ઉન્મદ ગંગાની માટી લઈને આવ્યો છું. કે ઓલા કે ઉન્મદ ગંગામાં પાણી હુકાઈ જાય છે. ભગત કે ઉન્મદ ગંગામાં પાણી હુકાઈ જાય ને તો એની ઉપરથી પક્ષી ઉડે ને એનું કલ્યાણ થાય. મહિમા મહિમા જેટલો વધારે એટલું કામ થાય. જો ઇટોલાના એક બળદને ખાલી એક વખત ગાડે જોડવામાં આવે ને ભગવાન અંતકાળે લેવા આવતા હોય, સાની પર લેવા આવે? શું બળદને નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન છે? બળદને નિશ્ચય થઈ ગયો કે આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી? યોગમાં આવી ગયો યોગ. અને એને અંતકાળે ભગવાન લેવા આવ્યા છે એમ ભક્તો ચિંતામણી બોલે. સ્વામિનારાયણ સંપ્રદાયનો મહાનમાં મહાન ગ્રંથ પ્રાકૃત ભાષાનો એક ગ્રંથ એવું બોલે છે. એને ઇટોલાના બળદને લેવા મહારાજ આવ્યા. કેમ? તો કે સાધુ માટે એકવાર જૂત્યો એટલે યોગમાં આવ્યો. હવે બળદને આપણે મુક્ત ગણીશું કે બળદ ગણીશું? પૂછડા ચાર પગવાળા બળદ તો એ પૃથ્વી પર હજારો હશે એ સમયે, પણ ઓલો બળદ એકવાર મહિષાગરના કાંઠે સાધુ માટે સીધું લઈને ગયો એટલે એ બળદની કથા લખાણી. કોની કથા લખાણી? બળદની કથા. બળદની કથા કોનું ચરિત્ર? તો કે ઇટોલાના બળદવાળી કથા કરો. ઇટોલાના બળદની કથા ભગવાનના યોગે કરીને બળદની કથાઓ લખાણી. ક્યાં ગયા? તો કે ભગવાન અંધકાળે લેવા આવ્યા. કોને કોને લેવા આવ્યા? આ દુનિયાની અંદર સૌથી કોક બુદ્ધિ વિનાનો હોય ને તો એને લોકો શું કે સાદી ભાષામાં? કોના જેવો છે? બળદિયા જેવો છે એમ કે ને. એવા બળદને લેવા મહારાજ આવ્યા. એનો મહિમા ભક્ત ચિંતામણીમાં લખાઈ ગયો યોગનો. એટલે મહિમાની દ્રષ્ટિકોણ જ્યારે થાય છે ને ત્યારે હજારો પ્રશ્નોનું સમાધાન છે. જ્યાં મહિમાની દ્રષ્ટિ થતી નથી ત્યાં હજારો પ્રશ્નોનું સર્જન છે. હજારો પ્રશ્નોનો વિનાશ કે હજારો પ્રશ્નોનું સર્જન એ વ્યક્તિના પોતાના માનવામાં અને વિચારમાં રહેલું છે. જો હજારો પ્રશ્નોનું સમાધાન કરવું હોય તો મહિમાની દ્રષ્ટિ કેળવીએ. હજારો પ્રશ્નોનું ઉત્પાદન કરવું હોય તો આપણે આપણો જે મૂળભૂત જન્મો જન્મનો સ્વભાવ છે, જન્મો જન્મના વિચાર છે, જન્મો જન્મનું જે આપણું વર્તન છે, જન્મો જન્મની જે આપણી વાણી છે, જન્મો જન્મના આપણા દ્રષ્ટિકોણ છે એને જો આપણે આરે રાખીને ચાલશું તો હજુ જન્મો જન્મ આપણને ગિફ્ટમાં ભગવાન આપશે. અને જન્મો જન્મ ભગવાન કે તારે દેહાત્મ ભાવમાં રહેવું છે, મુક્ત ભાવમાં આવવું નથી, તો મારા ધામમાં તો બધા મુક્ત રહે છે, તાર દેહાત્મ ભાવ માટે તો તને મારે અહીં જ રાખવો પડે, હું તો ચિંતામણી તુલ્ય છું. જન્મો જન્મ તને ગિફ્ટમાં આપું, દેહાત્મ ભાવથી તું કર્યા જ કર, તારા દ્રષ્ટિકોણમાં જીવ્યા જ કર, થાકે તેદી પાછું મારું કહેલું માનજે. આજ થાક્યો હોય તો આજ માની જા, અને આજ હજુ નથી થાક્યો તો જેદી થાકે તેદી હું કહું એવું માનજે. માટે મહિમાનો સીધો અર્થ થાય છે દેખાતું નથી, માનવું પડે છે, એવું જોવું પડે છે, એવું વિચારવું પડે છે. વિચારવાથી જોવાથી માનવાથી જે નથી દેખાતું એ દેખાતું થઈ જાય એ મહિમા સમજવાનું ફળ છે. દેખાય નહીં પણ સમજવાનું, માનવાનું, એવું ને એવું વિચારવાનું, એ માનવાથી એવું વિચારવાથી એ કરવાથી આપણને જ્યારે એવું દેખાવા લાગે ત્યારે મહિમાનું ફળ આપણને મળી ગયું. જ્યાં સુધી ફળ ના મળે ત્યાં સુધી મહિમા એવો ને એવો રાખવો પડે. એવું થઈ જાય
એકનાથજીને કૂતરું રોટલી લઈને જાતું હતું તો અંદર શું દેખાનું, અલે વિઠ્ઠલ ઊભો રે ઊભો રે ઊભો રે, ઘી લગાવવાનું બાકી છે, કોરી રોટલી છે, હતું કોણ, કેટલા હશે એ વખતે પૃથ્વી પર, અને રોટલી લઈને ગયું હશે ત્યારે બીજા જોવાવાળાને શું લાગ્યું હશે, અને ઓલા શું લાગ્યું, વિઠ્ઠલ. તો નામ કોના લખાના, કૂતરું જોયું એના કે વિઠ્ઠલ જોયું એના, વિઠ્ઠલ જોયું એના. અને કામ કોનું થયું, વિઠ્ઠલ જોયું એના કે કૂતરું જોયું એના, વિઠ્ઠલ જોયું. કાયાભાઈને કૂતરાનું ઠેબું વાગ્યું અને કૂતરાને કાયાભાઈ દંડવટ કરવા લાગ્યા કમટીયાળાના, બરાબર. તો કેટલા એમ જોયું, એટલે કૂતરાને દંડવટ પણ, આ કે મહામુક્ત છે. તો શાસ્ત્રમાં નામ કોના લખાના, કાયાભાઈના લખાના. ચાર પગને પૂંછડાવાળા જેને જોયા ને, યા મતિ શા ગતિ, એને ચાર પગને પૂંછડું પાછું મળી ગયું, જોયું એવું એટલે એવું મળ્યું. અને કાયાભાઈને એમાં મુક્ત દેખાનું, મુક્ત એટલે એને મુક્ત પદવી મળી, મુક્ત પદવી મળી. સામે શું છે એના કરતાં હું શું જોઉં છું ને શું વિચારું છું એ સૌથી અગત્યનું છે. હરિસ્મૃતિ આ આપણને એ કહે છે. વેલી ને વન તો એવા જ દેખાતા હોય, ઝાડના વેલાઓ ને ઝાડવા તો જેવા જોવો એવા જ દેખાય, લીમડા જ્યાં જોવો ત્યાં એવા જ દેખાય, પરંતુ યોગ મહિમા વિચારે. ખીજડા છે લોયામાં પ્રસાદીના, બરાબર. તો એ ખીજડાના ઝાડ જોવો તો કે ખીજડાની ખોટ છે, કાઠિયાવાડમાં ઢગલા બંધ મળે ખીજડા જ ખીજડા છે બધે. પણ જે ખીજડા ભગવાનના યોગમાં આવી ગયા, મારા મહારાજાની નીચે બેઠા, ઓહો કેવા મોટા ભાગ, ગુરુજીને કેટલો મહિમા. જે દિવસ કોઈ પણ જગ્યાએ ક્યાંક પ્રસાદીની દિવાલ હોય, પ્રસાદીના ઓરડા હોય ને એ કંઈ તૂટતું હોય ને એવું ગુરુજીને ખબર પડે ને કે આ જગ્યાએ પ્રસાદીની આ દિવાલ હતી, પ્રસાદીના ઓરડા હતા, પ્રસાદીના નળિયા હતા કે પ્રસાદીનું આ હતું, તો એમને ખબર પડે તો ગુરુજી 200 કિલોમીટર દૂર જવાનું હોય ને આ જ ખબર પડી હોય ને તો જો એ રાત્રે ગાડી લઈને ઉપડે ત્યાંથી નળિયું લઈ લેશે. હવે ઓલા લોકોએ મકાન બનાવવું હોય પાકું, એટલે પ્રસાદીના ઓરડા હોય, પણ એને બહુ કંઈ મહિમા હોય નહીં, ભગવાન એક વખત મારે ઘેર આવ્યા હતા, પણ એ નળિયું એનું એ જ હોય, ગુરુજીનો ખ્યાલ હોય, તો ન્યા જઈને વિનીન ઓલાને પૂછીને વિનીન લઈ આવે. બોલો, એક ભિક્ષુક જેમ જાય ને એમ લઈ આવે, એને મહિમા કહેવાય. ઘનશ્યામજીવન સ્વામી ભુજવાળા એકવાર વડોદરા ઉત્સવ હતો ને એની અંદર આવેલા, એક જગ્યાએ ઉત્સવ હતો મોટો મને સ્મૃતિ, પણ એ આવેલા સ્વામી, ત્યારે સ્વામીનો સાકરથી અભિષેક કર્યો હતો. સાકરથી અભિષેક કર્યો ને આમ, સાકર ઉપર સ્વામી પર નાખીને, એ બધી સાકર નીચે પડતી હતી ને, તો ગુરુજી એટલા મોટા સ્ટેજ ઉપર દોડીને જઈને જે સ્વામીની સ્પર્શ થયેલી સાકર નીચે પડતી હતી ને એ બધી આમાં ભરી લીધી, ખેસિયામાં ખોબે ખોબે, આમ વિની વિની નીચેથી કાર્પેટ પરથી ભરતી હતી. એટલા બધા બેઠા હતા ગુરુજી એક જ દોડીને, બાકી અમારા જેવા નાના સાધુ બેઠા હતા. લીધી પાછી સંતો, એમાં જે સેવક સંતો છે એને હારે આપી કે આ બધી છે, ગુરુજી કે બધી મારી છે, મને આપજો, આ બધી મારી છે મને આપજો, એને શું કહેવાય, મહિમા કહેવાય. હવે બીજાને શું લાગે, હવે હું સાકરમાં પણ ભગવાનને ધરાઈને સાકર લઈ લેવાની, આમાં હું ફરી પાછું બીજું નવું થયું, પણ ગુરુજીએ શું જોયું હશે કે ઘનશ્યામ જીવન સ્વામી જેવા એક મોટા સંત એના સ્પર્શમાં આવેલી આ સાકર છે. ભગવાનની પ્રસાદીની તો હોય જ, એ તો જમતા જ હોય, પણ એક મોટા સંતના સ્પર્શવાળી આ સાકર છે. મોટાનું જીવન જોવાથી ખબર પડે મોટાને કેવો મહિમા મોટાનો હોય. એ મોટા જેને એવો મહિમા છે એટલે જ મોટા છે. મહામુક્ત મહિમા ઉપર જ મુક્તપણું રહેલું છે. ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય એ તો એનું ઉપકરણ છે, એના બેઝમાં રહેલા છે, બાકી મહિમા ઉપર જ મુક્તપણું રહેલું. ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યવાળા હોય એ જન્મ મરણથી રહિત થઈ જ જવાના, અક્ષરધામને પામી જવાના, પરંતુ મહિમા છે એ મુક્તના ભેદની અંદર સૌથી મોટું કામ કરે છે એમ સારંગપુરનું 17મું કહે છે. માટે આ ચિંતામણી આપણને એ શીખવાડે છે કે ભગવાનના યોગમાં આવેલું હોય, સત્સંગના યોગની અંદર આવેલું હોય, એ બધું જ આપણને દિવ્ય મહાન અને મોટું દેખાવું જોઈએ. માનવાનું
જોવાનું અને વિચારવાનું, ત્રણ કામ કરવાના. શું કરવાનું? માનવાનું, જોવાનું, વિચારવાનું. માનીએ, વિચારીએ, જોઈએ એટલે એવું જ દેખાવા લાગે, એવું જ દેખાવા લાગે એટલે કામ પૂરું થઈ જાય. આપણે તે જ કરવું છે ને. હતું નહોતું છે નહીં કોને ખબર, પણ મેં માન્યું, જોયું, વિચાર્યું, મને અનુભવ થઈ ગયો, મારું કામ થઈ ગયું, પૂરું થઈ ગયું ને. એવી રીતે મહિમા એ કામ કરી આપે છે, મહિમા કામ એ કરી આપે છે. એટલે તો કહેવું પડે કે મનુષ્ય ભાવ લાવવો નહીં, તે મનુષ્ય ભાવ દેખાય એટલે લાવવો નહીં, ના દેખાતો એ તો શું લાવે, શું લાવે. ગમે એવો ભગવાનનો ભક્ત મહારાજ કે એનો અમને ગમે એવો અવગુણ મહારાજ કે ટળી જાય, દેખાતો હોય તો ટળી જાય, નથી દેખાતો જેમાં છે જ નહીં, અથવા દેખાય એવો જ નથી, અથવા તો એ એટલો બધો એવી રીતે વર્તે છે કે જાણે બીજાને એ આવે જ નહીં, બીજાને કેવી રીતે હું સાનુકૂળ થવું એમ જ વર્તે છે, તેનો જ બધાને ગુણ જ આવવાનો છે, એનો મહિમા તો રહેવાનો જ છે. કારણ કે એની પાસે તો એ જ છે કે પરની સાનુકૂળતા શું છે એ વિચાર છે. એટલે એ તો અતિશય મહિમાનું લેવલવાળો હોય તો એનું જ ના દેખાય, પણ ઓલાને તરત થાય. માટે કે છે વૃંદાવનના વેલી વન થયા પદરજથી પાવન, ભગવાનની પદરજથી પાવન થઈ ગયા. ઉદ્ધવ અક્રૂરને મન પ્યારી, ઉદ્ધવ અને અક્રૂરને ભગવાનની પદરજ અતિ પ્યારી છે. પગ પાવન પ્રીતે જોઈ, ભગવાનના એવા ચરણારવિંદ પાવન કરવાવાળા છે એને જ્યારે તુલસીજીએ જોયા ત્યારે રહી છે ત્યાં મોહી. વૃંદાની કથા આપણે ઘણી વખત સાંભળી છે કે વૃંદા જાલંધરના પત્ની હતા અને જાલંધર શિવજી સાથે યુદ્ધ કરતા હતા, કોઈ રીતે જીતાય એમ નહોતા, અને જાલંધરને જીતવા કારણ કે વૃંદાનું પતિવ્રતાપણું એવું હતું, એનો ભંગ ભગવાન વિષ્ણુએ કરાવ્યો અને વૃંદાનું પતિવ્રતાપણું ભંગ થયું. વૃંદાને ખબર પડી ત્યારે વૃંદાએ શાપ આપ્યો કે તમે પથ્થર હૃદયના છો, પથ્થર થઈ જાઓ. તુલસી વિવાહની કથામાં આ વિસ્તારથી કથા કરેલી છે, ઓનલાઈન જોશો તો ખબર પડશે. અને ત્યારે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ રૂપે થઈ ગયા અને વૃંદાને પણ બહુ દુઃખ થયું, તો એ અગ્નિમાં બળી ગયા. ત્યાં એક છોડ થયો તુલસી રૂપે, ભગવાને વરદાન આપ્યું કે જા, હું કોઈ પણ વસ્તુ તારા વિના અંગીકાર નહીં કરું. અને તુલસીજીને ભગવાને પોતાના ચરણમાં નિવાસ આપ્યો. તુલસીજીએ માગ્યું, મને તમારા ચરણમાં રાખો, અને ભગવાને તે દિના રાખ્યા છે. આવા પાવનકારી ચરણો ભગવાનના જાની, તુલસીજી ભગવાનના ચરણમાં રહ્યા છે. એવા ચરણ સદા સુખકારી, સદા સુખકારી, સુખકારી જી, દરે ધ્યાન તેનો ત્રિપુરારી, સુખકારી જી, શેષ સુરેશ અજ સસી, સુખકારી જી, અર્ક અગ્નિ જે તેજસ્વી, સુખકારી જી, નારદ શારદ સહસ્ત્ર અઠ્યાસી, સુખકારી જી, તે પણ હરિપગના ઉપાસી, સુખકારી જી, એવા અસરણ શરણ ચરણ, સુખકારી જી, ધારે હરિજન અંતઃકરણ, સુખકારી જી. એવા જે ચરણ છે જે સદાય સુખના કરવાવાળા છે, જેનું ત્રિપુરારી એવા ભગવાન શંકર છે, એ પણ રોજ ચરણારવિંદનું ધ્યાન કરે છે. સે સુરેશ, બ્રહ્મા, ચંદ્ર, અર્ક, અગ્નિ, સૂર્ય, અગ્નિ, આ બધા જ, નારદ, શારદ, 88,000 ઋષિઓ, એ બધાએ ભગવાનના ઉપાસી છે. એવા અસરણ શરણ ભગવાનના ચરણ છે, જેનું અસરણ શરણ એટલે કે જે ભગવાનના એવા આશ્રયવાળા છે, એવા ભગવાનના ચરણારવિંદની અંદર જે રહેલા છે, જે ભગવાનના એવા શરણાગત થયા છે, જેનું આ દુનિયામાં કોઈ નથી, જે ભગવાનના શરણાગત છે, એ બધાએ ભગવાનના એ ચરણારવિંદને, ભગવાનના એવા ભક્તો, ભગવાનના એવા સંતો પોતાના અંતઃકરણ એટલે કે પોતાના મન બુદ્ધિ ચિત્તની અંદર એ ચરણારવિંદનું નિત્ય ચિંતવન કરે છે. નેન નીર ધરી ધરી ચિતવતી, ચરણ ચિન્હ પિયા કે રે રે, નેન નીર ધરી ધરી ચિતવતી,
चरना चिन्ह पिया के रे रे नैना नानी दरी दरी चितवती चरण चिन्ह पिया के रे रे पंथ पिया परदेसी को ठाड़ी अटरिया है रे रे आँख माथी आंसू जाता होय अने भगवान ना चरणारविंद ने याद करता होय आवा भगवान ना संतो भक्तो पूर्वे भगवान ना संतो भक्तो वर्तमान काले पण एवी दिव्यता ने धरावा वाला संतो भक्तो नित्य भगवान ना चरणारविंद नो ध्यान करे छे अने एटलू तो भगवान ना भक्तोए टेव पाड़वी ज जोईए भले आपणने आखा शरीर ना तिल चिन्ह कदाच आवडता होय अथवा न आवडता होय આપણે આખા શીખી જવા જોઈએ છતાં પણ ન કેટલાકને યાદ ના રહે ટાઈમ ના હોય એટલો યાદ રહેતા હોય તોય પણ તો સોળ ચિહ્નનું ધ્યાન નવરા બેઠા કર્યા કરવું જોઈએ ઉર્ધ્વરેખા અષ્ટકોણ મત્સ્ય ત્રિકોણ ગોપદ કળશ ધનુષ એ બધાય ચિહ્નો છે જવ છે બે શ્યામ ચિહ્ન છે ડાબી બાજુ પર ઉર્ધ્વરેખાની એ બધાય ચિહ્નોનું ચિંતવન કર્યા કરવું જોઈએ એ ચરણારવિંદને મારી છાતી પર મહારાજના ચરણ છે મારા માથા પર મહારાજના ચરણ છે એવી રીતે એ ચરણારવિંદનું ચિંતવન કર્યા કરવું જોઈએ જેવી રીતે કંકુની છાપો મહારાજે પાડી હોય એમાં ઉર્ધ્વરેખા દેખાય એમ મહારાજે મારી છાતીમાં ચરણારવિંદ આપ્યા અને મારી છાતીમાં મહારાજના ચરણારવિંદના ચિહ્નો પડ્યા મને અતિશય મારા હૃદયમાં આનંદ થયો આવું સુખ ભગવાનના ભક્તએ મહારાજ સાથે બેઠા બેઠા જ્યારે ટાઈમ મળે ત્યારે સોળ ચિહ્નો દ્વારા ભગવાનના ચરણ અભય ચરણ છે આ બ્રહ્માંડ કે અનંતકોટી બ્રહ્માંડો આ સૃષ્ટિ કે બીજી સૃષ્ટિઓમાં અભય ચરણારવિંદ એક ભગવાન સ્વામિનારાયણના છે આત્યંતિક કલ્યાણને આપવાવાળા ચરણારવિંદ ભગવાન સ્વામિનારાયણના છે એ ચરણારવિંદ આપણને મળ્યા છે જે બ્રહ્માંડમાં એક જ વાર જે ચરણ આવે છે એ ચરણારવિંદ આપણને મળ્યા એ ચરણારવિંદના દર્શન આપણને થાય એ ચરણારવિંદના આપણે આશ્રિત થયા ત્યારે ભગવાનના ચરણારવિંદને સંભાળવાનો ભગવાનના ચરણારવિંદના સોળ ચિહ્નો એને સંભાળવાનો અભ્યાસ આપણે કરવો જોઈએ અહીંયા આગળ કહે છે કે હરિજન ધારે અંતઃકરણ ભગવાનના ભક્તો એને અંતઃકરણમાં ધારે છે અતિ સુખિયા થાય છે એવા ભગવાનના ચરણ સુખકારી છે આવું સ્વામી અહીં આગળ ભગવાનના ચરણારવિંદનો આપણને મહિમા સમજાવતા કહે છે દસ કડી અહીં છઠ્ઠી ચિંતામણીની પૂર્ણ થાય છે ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ ઘનશ્યામ મહારાજની